શહેરમાં આવેલી આત્મીય યુનિવર્સિટીના સાધુ ત્યાગ વલ્લભ સ્વામીએ ઉચાપત કેસમાં આગોતરા જામીન અરજી ગુજારી હતી, જેની સુનાવણી આગામી તારીખ 26 સોમવારના રોજ થશે. જે પહેલા પોલીસ તપાસ અંગે પોલીસ સૂત્રોમાં ચર્ચા છે કે આ ઉચાપત કેસમાં 20 સત્સંગીના નામે નાણાં જમા થયા અને ઉપડ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસની વિગત એવી છે કે પવિત્ર જાની નામના પૂજ્ય હરિપ્રસાદ દાસ સ્વામીના સાધકે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં આત્મીય યુનિવર્સિટી જે ટ્રસ્ટ સંચાલિત છે તેમજ તે ટ્રસ્ટમાં રૂપિયા 33.26 કરોડની ઉચાપત થઈ છે તે મતલબની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં પોલીસે 20થી વધુ સત્સંગી અને ટીપી સ્વામીના નજીકના લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું ખુલ્યું છે. તેમજ સૂત્રોની ચર્ચા મુજબ આ લોકોના આધાર કાર્ડ સહિતના ઓળખના દસ્તાવેજ પર ખાતા ખુલેલા અને રૂપિયા બેંકમાં જમા થયા અને ઉપાડી લેવાયા હતા. આ સમગ્ર કેસ ચાલી રહ્યો છે ત્યારે તાગ વલ્લભ સ્વામી સહિતના આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. જે રાજકોટ તાલુકા પોલીસ ટીમમાં 406, 420, 120 મુજબની જે છેતરપિંડી ઉચાપત બાબતની ફરિયાદ નોંધાઈ છે તે બાબતે હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજકોટ તાલુકા પોલીસ ટીમનો તપાસ કરી રહેલ છે. જે બાબતે બેંકોની ચેરિટી કમિશનર તેમજ ટ્રસ્ટની તેમજ કોલેજ પાસેથી દસ્તાવેજી પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે. આગોતરા જામીન હાલમાં બે વ્યક્તિઓ દ્વારા મૂકવામાં આવેલ છે, સમીરભાઈ કૌશિકભાઈ વૈદ તેમજ સાધુ ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા આગોતરા જામીન નામદાર સેશન કોર્ટમાં મૂકવામાં આવેલ છે. હાલની તપાસમાં હજી તો દસ્તાવેજી પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે અને જે લોકો આમાં સંડોવાયેલ હશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચેરિટી કમિશનરની પણ હાલમાં તપાસ ચાલુ છે, એ બાબતે માહિતી મળેથી આગળનો જાણ કરવામાં આવશે. આ બાબતે કોઈ આરોપીઓની ધરપકડ થયેલ નથી અને તેમના વિરુદ્ધ પુરાવા હાલમાં એકત્રિત કરવામાં આવશે. તેઓની આરોપીના ઘરે તપાસ કરતા આરોપીઓ હાજર મળી આવેલા. આગોતરા જામીન 20 તારીખના રોજ આરોપીએ નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલ, તેનું સોગંદનામો આજરોજ કરવાનું હોય. આજરોજ સોગંદનામો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ ના હોય સોગંદનામું કરેલ છે અને જે બાબતે આવતા સોમવારે આ આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે.